ને મિત્રો, મજામાં મિત્રો. હમણાં જીએસઆરટીસી ની જે પરીક્ષા સિક્યુરિટી આસિસ્ટન્ટની લેવાની 8/9/2019 માં, એના મેથ્સના સમમાં નજર કરી અને જોઈએ કે કેવું પૂછાયેલું, અને એમાંથી દરેક દાખલામાંથી આપણે નવું શીખવાનું છે. જો તમે જૂના છો તો તમે વિડીયો સ્ટોપ કરો અને ટ્રાય કરો કે તમે કેટલી સેકન્ડની અંદર જવાબ આપી શકો છો. તો જોઈએ, એક થેલીમાં 1 રૂપિયો, 50 પૈસા અને 25 પૈસાના સિક્કાનું પ્રમાણ 3:4:5 છે. જો થેલીમાં 125 રૂપિયા હોય તો તેમાં 25 પૈસાના કુલ કેટલા સિક્કાઓ હશે? મિત્રો, આખી વાતનો સાર એવો છે, 25 પૈસાના કુલ કેટલા સિક્કા? કુલ 125 રૂપિયા છે અને 3:4:5 છે, તો 25 પૈસા અને 5ના સંદર્ભમાં જરા વિચારશો? ઓકે મિત્રો, તમે બહુ ફટાફટ કહી શકશો કે આ જવાબ અને આ જવાબ નથી. કેવી રીતે? હું તમને સમજાવું. જો 3:4:5 એટલે દરેક સાથે એક્સ ગુણો, તો એક 3x હશે, 4x હશે અને 5x હશે. હવે એ પણ આપણે ખબર પડી ગઈ કે આ જે છે એ 1 રૂપિયાના છે, આ છે 50 પૈસાના છે અને આ છે એ 25 પૈસાના છે, રાઈટ? હવે જો 25 પૈસાના તમને ખબર જ છે, 4ના ગુણાંકમાં હોય તો જ રૂપિયો થાય, કારણ કે આમાં 50 પૈસા 25 પૈસા એવું કંઈ નથી આવતું. 125 રૂપિયા અને 25 પૈસા, 125 રૂપિયા અને 50 પૈસા એવું નથી આવતું. મતલબ કે 0.25ને તમે 4 વડે ગુણો ને એટલે 1 રૂપિયો થાય. એટલે કે 4ના ગુણાંકમાં જવું જોઈએ, એટલે કે 4 વડે નિશેષ ભાગી શકાવો જોઈએ. હવે 4 વડે નિશેષ માટેનો એક તમે લોજિક જાણો છો, છેલ્લા બે અંકને તમે 4 વડે નિશેષ ભાગી શકો, એનો અર્થ કે આખી સંખ્યાને નિશેષ ભાગી શકો. તરત કહી શકો ભાઈ આને 4 વડે નિશેષ ભાગી શકાશે નહીં, એટલે આની 4 વડે નિશેષ ભાગી શકાશે નહીં. દેટ મીન્સ આ બે જવાબ છે. બીજું પણ એક તમે સિમ્પલ લોજિક વાપરો કે આ બેમાંથી કોઈ એકનું ચેકિંગ કરો, જો કાંઈ યસ હશે તો એ જવાબ, નો હશે તો સીધો આ જવાબ. તો એ પણ ચેકિંગ તમે મૌખિક કરી શકો, કારણ કે દાખલા તરીકે આપણે એમ વિચારી કે 25 પૈસાના 100 સિક્કા હશે. ફરીથી, 25 પૈસાના 100 સિક્કા હોવા એટલે 25 રૂપિયા હોવા, રાઈટ? 25 પૈસાના 100 સિક્કા હોવા એટલે કે 25 રૂપિયા હોવા. પણ 100 સિક્કા, ફરીથી સમજો, આ સિક્કા છે, 5x છે એ સિક્કા છે, એનો અર્થ કે x તમને 20 મળી રહ્યા છે. તો અહીંયા 20 ચોકને 80 થાય છે, તો 50 પૈસા 80 એટલે કે 40 રૂપિયા થયા. એ જ રીતે અહીંયા 20 આવી જ ગયા છે, 20 તેરીને 60, તો એ 1 રૂપિયાવાળા તો એ 60 થયા. તો જુઓ જોઈએ, 125, ધેટ મીન્સ જવાબ આવી ગયો છે. તો ઘણી વખત તમે જે સમીકરણો બનાવી અને ડિટેલમાં જાઓ તો એવી જરૂર નથી દરેક દાખલામાં, પણ લોજિક તમારે વાપરતું જવું પડશે અને ગણિતના જે નિયમો છે એને વાપરતા જવા હશે. જો ધારો કે આ ન હોત તો શ્યોર આ હોત, કંઈ ચેકિંગ કરવાની જરૂર નથી. પણ મિત્રો, દરેક દાખલામાં જે નવીનતા શું રહેલી છે ને એ તમારે શોધતું રહેવું પડશે. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. ફરીથી મિત્રો, ક્ષેત્રફળ આધારિત એકાદ દાખલો હોય છે, જેમ કે એક શંકુનો વ્યાસ 28 મીટર અને લંબાઈ 20 મીટર હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? મિત્રો, સૂત્ર આધારિત આ બધા છે અને તમને સૂત્ર માટેનો એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે સૂત્ર કેમ યાદ રાખવા. શંકુની વાત હોય, બે ઊંચાઈ હોય, એક આ જે છે એ સીધે સીધી ઊંચાઈ h અને આ જે છે એ ત્રાંસી ઊંચાઈ. તો અહીંયા શંકુનો વ્યાસ 28 આપ્યો છે, એટલે અહીંથી અહીં સુધીનું 28 છે, આપણને તો જરૂર હોય છે આરની, અહીંથી અહીં સુધીની, એટલે કે 28ના અડધા કરશો એટલે આપણને આર આપી દીધા છે 14. હવે આ લંબાઈ છે એ એલ હોઈ શકે છે, શું કામ કે એક વખત ચેકિંગ પણ કરી લઈએ કે એને શંકુની સાથે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, મતલબ કે જે આ ગોલાઈ છે અહીંયા શંકુની, તો એની જ વાત કરી છે અને એનું ક્ષેત્રફળ નું સૂત્ર તમને યાદ જ છે, પાઈ આર એલ. પાઈ એટલે તમે લઈ લેશો 22/7, આર એટલે તમને ખબર જ છે હવે 14 છે ત્રિજ્યા, અને એલ એટલે તમને ખબર છે 20 છે. ચેક કરીએ આપણે, 7 × 2 = 14, જોયું તો 22 × 2 = 44, 44 × 2 = 88 અને પાછું 0 880 એવું ક્યાંય છે, જરૂર છે. તો મિત્રો, બહુ ચિંતા કરવા જેવું નથી, લગભગ બધા દાખલાની અંદર બહુ સાદું સાદું હોય છે, જેમ કે આ સૂત્ર યાદ આવવું બહુ જરૂરી છે અને આના માટેનો મેં સ્પેશિયલ વિડીયો મૂક્યો છે, પ્લેલિસ્ટમાં જોજો, કે ક્ષેત્રફળ ઘનફળના સૂત્રો કેમ પાકા કરવા. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, આસમ વારંવાર આવા પણ પૂછાય છે કે કામ કરતા હોય દિવસો કલાકો અને કેટલા માણસો કામ કરે છે આ બધું. તો મેં વાત કરી હતી એમ કે કોઈ એક મિલ માલિક છે, એ બધાને પોતે BMW વાપરે છે અને મજૂરો જે કામ કરે છે એને હોન્સપેર DMW આપે છે. તો મિત્રો, DMWમાં તમને ખબર છે, W એટલે વ્હીલ, અને વ્હીલ છે એ નીચે હોવું જોઈએ,
तो डीएमडब्ल्यू में आप डबल्यू आम रखू पर ये खबर है कि कोईपण सीच्युएसन में आ डीएमडब्ल्यू बराबर डीएमडब्ल्यू है ने तो सवार नी पाड़ी में आता हो सांज नी पाड़ी में आता गमे ते तो मित्रों आ तो मस्त है याद आ रखवानो छे कि अहीं डी वन 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 कर नाखो डीएम डी वन एम वन डब्ल्यू वन अहीं डी टू एम टू डब्ल्यू टू हवे डी एटले डेज बराबर दिवसों तो अहीं पहली जे सीच्युएसन अपने दिवसों आप काम अठयावीस एट अठयावीस कर नाखो एम वन एट मणसों मजूरो जे बराबर जे कोई तो मेन मेन पावर तो अँ चालीस है काम शू करवानुं छे तो डब्ल्यू वन तो अँ जे काम छे तो बने में सरखूज करवानुं छे एक लई लो बराबर डी टू तो पैंतीस दिवस बराबर आपी दीधो छे अने मजूरोनो केटला होवा जोईए एम टू तमारे शोधवानो छे काम तो बेनुं सरखुं छे बराबर घणी वखत बमणुं काम करवुं होय केवुं कहीं तो अँ बे लखत तो बस काम पती गयुं मित्रों तमने खबर छे आ वन वन छे कहीं जरूर नथी एम टू तमारे शोधवानो छे पैंतीस ने खाली नीचे लई आवानो छे लई आवो तो आ पैंतीस अहीं आवी जशे तो हूँ अँ लई लउं छुं डायरेक्ट बस छेद उड़ाड़ो ए जवाब नहीं जरा चेक करवो पड़शे मात्र ए जवाब नहीं आवे जेम के सात पचा पांच वडे आवशे सात पचा पैंतीस आठ पचा चालीस बराबर अने सात चौक अठयावीस तो जो बत्रीस जवाब तो एने एम पूछ्यु होत के केटला माणसो जोईए तो जवाब तमारो साचो छे बत्रीस पण जरा जुओ केटला मजूरोनो काप मूकवो जोईए तो अहींया एम वन केटला हता चालीस हता राइट एम वन केटला हता चालीस मजूरो हता हवे केटला मजूरो जोईए छे बत्रीस एनो अर्थ के तमारे काप केटलानो मूकवो पड़े आठ जणानो तो यस आठ जणाना कापनी वात छे तो क्यारेक उतावळमां आवुं चुकाई न जाय घणी वखत जेમ કે આપ્યું જ છે જો બત્રીસ આપ્યું જ છે અને આપણે તો ઉતાવળમાં હોય જ એ ટાઈમે અને એ ચૂકાઈ જાય તો મિત્રો મજા આવી બસ ઘણું બધું હજી આપવાનું છે ફરીથી જાગૃત થઈ કારણ કે આ વર્ષે ખૂબ બધી પરીક્ષાઓ છે તો આવો સાથે રહીને કામ કરીએ અને હવે ઘણી બધી વાતો સાથે સાથે કરતા રહેશું કારણ કે નવા પ્લાનિંગ સાથે હવે કામ ને ઉપાડી લઈએ તો ફરીથી વિશ યુ ઓલ ધ બેસ્ટ ઘણા સમય પછી આ વિડીયો મૂકું છું તો તમારા કોમેન્ટ્સની રાહ જોતો જઈશ બસ આનંદથી કામ કરતા રહીએ સાથે બધાને જોડતા રહીએ અને તમારી કોમેન્ટ્સ દ્વારા સૌ કોઈ રાજી થતા રહીએ તો તાજેતરની જે હમણાં પરીક્ષા લોકરક્ષક દળ તો એનું રિઝલ્ટ પણ હતું અને કેટલા બધા લોકો પહેલી ડિસેમ્બરે જે આ રિઝલ્ટ હતું એમાં કેટલા બધા લોકો આપણા એનડીસી પરિવારના આવી ગયા છે અને તમે પણ જો તમારું નામ આવી ગયું હોય તો જરૂરથી આ કોમેન્ટની અંદર આજે મૂકજો તો આપણા મિત્રો જે જે પરિવારના મિત્રો છે બધા રાજી થશે કારણ કે આ ચેનલનો હેતુ જે છે સાથે રહી આગળ વધીએ વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો